સુધરાઈ દ્વારા શહેરમાં લારી ગલ્લા સાથે ધંધો કરતા ધંધાર્થી પાસેથી સફાઈ વેરો લેવામાં આવે છે ત્યારે માસાંતે સફાઈ ચાર્જ વસૂલ કરવા ગયેલા કર્મચારી પર સાતેક શખ્સોએ હુમલો કરીને માર મારતા ઈજાઓ પહોંચી હતી. ભુજ સુધરાઈમાં ફરજ બજાવતા જુવંતસિંહ વાઘેલાને આજે હોસ્પિટલ રોડ પર લારી ધરાવતા ગણેશ ભેલવાળા અને તેની સામેની કેબિનવાળા શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો, જેમાં ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજના હોસ્પિટલ રોડને નો હોકર્સ ઝોન બનાવવાની વાત જે તે સમયે ભાડાના વર્તમાન ચેરમેન કિરીટભાઈ સોમપુરા દ્વારા કરવામાં આવી હતી, પણ આજ દિવસ સુધી તે માત્ર વાતો જ રહી છે અને પરિણામે હોસ્પિટલ રોડ પર ખાણીપીણીની લારીઓ દિન બદિન વધુ ને વધુ રસ્તા પર કબજો કરતી જાય છે. મારા સગા ભાઈ છે, જુવાનસિંહ વાઘેલા એમનું નામ છે, અને એમને સવારના નગરપાલિકાને ઉઘરાણી કરવા જતા અને ત્રણ ચાર શખ્સોએ ના આપેલ, કેબિનવાળાએ જે પૈસા ના આપેલા તો ત્રણ ચાર શખ્સોને બોલાવી અને એના ઉપર હુમલો કરાવેલો છે અને ધોકાવારે માથા ઉપર વાગેલું છે અને ડાયરેક સાથે ટાંકા આવ્યા છે, તો ડાયરેક્ટ અમે અહીંયા હોસ્પિટલો અહીંયા લઈ આવ્યા છે. એનું નામ છે મહેન્દ્ર રાઠોડ, જે ગણેશ ભેલવારો છે, અને એની સામે એની કેબિન છે. અને ચાર પાંચ જણા જે નામ સાંભળવામાં આવે છે, એક શેતાનસિંહ કરીને છે, શક્તિસિંહ કરીને છે અને નરૂભા કરીને તો છે. આ નગરપાલિકામાં છે, સાફ સફાઈની જે આવે એનામાં જે રિસિપ્ટ ફાડવાની આવે છે, સાફ સફાઈની જે કામગીરી હોય છે એનામાં જે ઉઘરાવાના પૈસા એ સાથામાં કામ કરે છે ઉઘરાણી. હા, એ લારીવાળા જે ગણેશ ભેલવારો છે, રાજકોટ નાગરી બેંકની સામે કેબિન છે ત્યાં કને પણ, અને ગણેશ એ બંને એની એકની જ છે, માલિકની જ છે. હોસ્પિટલ રોડ ઉપર બને એ લગભગ 7:30 વાગે પહેલાં ગયેલા હતા, તો એના પહેલાં પતાવટ બધું થઈ ગઈ હતી. પાછળથી ચા પીવા જ્યારે ઉભા રહ્યા ત્યારે ચાર જણાને બોલાવી અને પાછળથી એને હુમલો કરેલો છે.